जग विख्यात यात्रा धाम वीरपुर पूज्य जलाराम बापानी जग्याए धर्मशाला में 50 बेड होम आइसोलेट करायेला दर्दियों माटे आपवामां आव्या। समग्र भारत में कोरोनाए कारो कहर वर्तावे छे त्यारे लाखों लोको कोरोनानो भोग बन्या छे। कोरोना दर्दियोना कारणे सरकारी अने प्राइवेट हॉस्पिटलों में बेड फूल थई जवा पाम्या छे, जेने लईने अनेक लोकोने भारे हालाकीनो सामनो करवानो वारो आव्यो छे। त्यारे सौराष्ट्रना सुप्रसिद्ध जगविख्यात यात्राधाम वीरपुरना समर्थ संत पूज्य जलाराम बापाना परिवारजनों कोरोना दर्दियों माटे आगर आव्या छे। पूज्य जलाराम बापानी जग्याना गादीपति पूज्य रघुराम बापाए पूज्य जलाराम बापानी जग्यानी धर्मशालामां 50 जेटला बेड कोरोना दर्दी माटे तंत्रने सेवा माटे आप्या छे। कोरोनाना होम आइसोलेट करायेला दर्दीओने पूज्य जलाराम बापानी जग्याની ધર્મશાળા ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। પૂજ્ય જલારામ બાપાના પરિવારના શ્રી ભરતભાઈ ચંદ્રાણીએ જણાવ્યું હતું કે વીરપુર પૂજ્ય બાપાની ધર્મશાળામાં 50 બેડ કોરોનાને કારણે હોમ આઇસોલેટ કરાયેલા દર્દીઓ માટે તંત્રને આપવામાં આવ્યા છે, જેમાં દર્દીઓને સવારે 4 નાસ્તો અને બપોરે અને સાંજે એમ 2 ટાઈમ જમવાનું પણ આપવામાં આવશે। રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO ગોહેલ સાહેબ તથા જેતપુર તાલુકા વિકાસ અધિકારી TDO નિશાંત કુગશિયા સાહેબ તેમજ વીરપુરના રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય જનકભાઈ ડોબરિયા તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાન વેલજીભાઈ સરવૈયા તથા વીરપુર ગામના સરપંચ નારાયણભાઈ ઠુંગા વગેરે આગેવાનોએ પૂજ્ય બાપાના પરિવારજનોને રજૂઆત કરી હતી અને તે રજૂઆતને પૂજ્ય રઘુરામ બાપાએ તુરંત જ ધર્મશાળાના 50 જેટલા બેડ દર્દીઓ માટે આપી દીધા હતા। ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના આ નિર્ણયથી પોઝિટિવિટી ધરાવતા દર્દીઓ જેમને હોમ આઇસોલેટ થવા માટે પૂરતી સગવડ ના હોય તેવા દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે। આશીષ પાટડિયા ZSTV જેતપુર। સરકારશ્રીની સૂચના મુજબ જે આપણે દરેક ગામે આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત આજે વીરપુર મુકામે ધર્મશાળામાં 50 બેડની વ્યવસ્થા કરવામાં આવે છે। સાથે સાથે તાલુકાના 48 ગામમાં કુલ દરેક ગામે આપણે આઇસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવેલ છે તથા ટોટલ કુલ 397 બેડની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં જે લોકો હોમ આઇસોલેશન છે અને સામાન્ય લક્ષણો ધરાવે છે તે લોકોને આ આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। તેમાં મેડિકલ સુવિધા તથા જમવાની તમામ સુવિધા આપવામાં આવશે, જેનાથી એક આપણે સંક્રમણ અટકાવી શકશું। આથી મારે તમામ ગામના આગેવાનો તથા તાલુકાના આગેવાનોને અપીલ છે કે આજે આપણે હોમ આઇસોલેશન